એશિયાની નંબર વન બનાસ ડેરીના ડિરેક્ટરો માટે આગામી 19મી ઓક્ટોબરના ચૂંટણી યોજનાર છે. ત્યારે આજે ડીસા બેઠક માટે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે માવજીભાઈ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ડીસા એપીએમસી ખાતે પ્રચંડ જનસભા સંબોધી હતી અને ત્યારબાદ વિશાળ સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ડીસાની મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આજે બપોરના 12:39 વાગ્યા વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે બનાસ ડેરીના સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાણાભાઈ દેસાઈ, ચોરાપુરા સરપંચ પ્રકાશભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બનાસ ડેરીની ચૂંટણીમાં ડીસાના ડિરેક્ટર તરીકે, પ્રતિનિધિ તરીકે સૌ લોકોને સાથે રાખી આપણા સાંસદ શ્રી પરબતભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેસાજી અને સૌ સમાજના આગેવાનોને સાથે રાખી અને આજરોજ ચૂંટણીનું આપ સૌના સાથ અને વિશ્વાસથી ફોર્મ ભર્યું છે. ના ના, એવું નથી. દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ બધી જગ્યાએ ફોર્મ ભર્યા છે. પરબતભાઈએ પણ ભર્યું છે, મેં પણ ભર્યું છે, કેસરભાઈએ પણ ભર્યા છે. એમ જિલ્લામાંથી દરેક જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી ફોર્મ ભરાણા છે. અત્યારે મિત્રો બનાસ ડેરીની ચૂંટણી ચાલી રહી છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. અત્યાર સુધી તમારા બધાના માધ્યમથી ક્યાંય ક્યાંય જુદી જુદી વાતો ચાલી છે, પણ લગભગ બનાસકાંઠામાં અમે બધા ભેગા થઈને કે બને ત્યાં સુધી ચૂંટણી બિનરીત થાય, ચૂંટણી ન થાય એ રીતના મિત્રો પ્રયત્નો કર્યા છે. અત્યારે ફોર્મ ક્યાંય ક્યાંય ભરાશે, પણ બને ત્યાં સુધી બધા ભેગા બેસીને પાર્ટી લેવડે, એમ કે ક્યાંય અંદર અંદરનો ઝઘડો ન થાય અને સમાધાન થાય એ ભૂમિકા મિત્રો બધાએ વિચારી છે. અને એટલે તમે પણ જોતા હશો ક્યાંક કેમ છે કે આમ ગરબાઓ છે આમ છે, પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ક્યાંક તો કે બને ત્યાં સુધી ફોર્મ ન ભરાયને બિનરીફ થાય એ દિશામાં પણ વાત આગળ વધી છે. એટલે લગભગ ચૂંટણી ન થાય એ રીતનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આ તરફ કાંકરેજ બેઠક પરથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે અણદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આજે સવારે 10 કલાકે થરા જીનીંગમાં તાલુકાના સર્વે સમાજના આગેવાનો તેમજ ડેરીના ચેરમેન મંત્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તમામ લોકોને એકજૂથ થઈ અણદાભાઈ પટેલને સમર્થન જાહેર કર્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાતના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલા, સુખદેવસિંહ સોઢા, અમૃતભાઈ દેસાઈ, એમ એલ ચૌધરી, પ્રહલાદસિંહ વાઘેલા, કલાભાઈ પટેલ સહિત વિશાળ સંખ્યામાં અણદાભાઈ પટેલના સમર્થનમાં જોડાયા હતા. આજે બનાસ ડેરીની જે ચૂંટણી છે એમાં કાંકરેજ તાલુકાના પ્રતિનિધિ તરીકે હું ફોર્મ ભરવા માટે અહીંયા મામલતદાર કચેરી શિહોરી આવ્યો છું. મારા બધા જ આગેવાનો, આ તાલુકાના બધા જ વડીલો અને તમામ પક્ષો, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી ભારતસિંહ હોય કે કોંગ્રેસના પ્રમુખ હોય હેમુભાઈ, એટલે તમામ પક્ષો અને તમામ તાલુકાના આગેવાનો અને અમારા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ, એટલે બધા જ પક્ષોએ સાથે મળીને મને સંપૂર્ણ ટેકો આપ્યો છે કે ભાઈ આ તાલુકાનો વિકાસ કરવો હોય, આ તાલુકામાં વધારાના કામો લાવવા હોય, કંઈક કામ કરાઈ શકે એવી આપણે એમને શક્તિ આપી અણદાભાઈને, જે જેના થકી પોતે ડેરીની અંદર હોય કે બેંકની અંદર હોય કે સંઘની અંદર હોય તો વધારેમાં વધારે તાલુકાના લોકોને ફળદાયી કામ થાય એના માટે મને સંપૂર્ણ લોકોએ ટેકો આપ્યો છે. અને બધા જ સમાજના આગેવાનોએ પણ મને ખૂબ બળ પૂરું પાડ્યું છે અને એમને ટેકો આપ્યો છે, મને ખૂબ ખુશી છે. અને લગભગ આપણા તાલુકાની અંદર આ બધા આગેવાનોએ આજે કીધું છે એ પ્રમાણે બધા સમજાઈ અને બિનરીફ ચૂંટણી થશે એવો પ્રયત્ન પણ કરવાના છે. એટલે બધા જ આગેવાનોનો અને મતદારોનો ખૂબ ખૂબ આભારી છું અને આ તાલુકાના તમામ આગેવાનો પણ આભારી છું.